નમસ્કાર બાળ મિત્રો આપની ચેનલ કેવીની ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું જુલાઈ બે હજાર વીસ કરે શીખીએ ધોરણ એક પ્રવૃત્તિ અગિયારથી સોળ સંપૂર્ણ સમય સાથે એક વખત આ વિડીયો જરૂર થયો જુઓ જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો બીજી પ્રવૃત્તિઓ પણ એકથી દસ આપણે મૂકી દીધી છે આપણી ચેનલ કેવીની ક્લાસની અંદર તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો મિત્રો આપણે પ્રવૃત્તિ જોવાની છે અગિયાર ચાલો લેખન કરીએ બે તો અહીંયા તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ અહીં મ ગમનો જ અક્ષરથી બનતા કેટલાક શબ્દો શબ્દો આપેલા છે સાથે આની માત્રા એટલે કે કાનો પણ શીખીશું માટે કાનાવાળા શબ્દો લખાવીએ બાળક જ્યારે જે શબ્દ વાંચે ત્યારે તેનો અર્થ પણ સમજાવો જેમ કે મગ એટલે કે એ કઠોળ અને જગ એટલે પાણી ભરવાનું વાસણ આમ કરવાથી તેને વાંચેલા શબ્દ સમજાશે પણ ખરો અહીં એ જે ખૂબ જરૂરી છે તો સરસ મજાને મિત્રો શબ્દો આપેલા છે અહીંયા છે મગ તો ખબર જ છે કે મગ એક કઠોળનું નામ છે તો બાળક પાસે જે ખાલી જગ્યા છે અહીંયા તો અહીંયા લખાવવાનું છે મ ગ તો સારી રીતે લખાવી શકશો અહીં જગ્યા ઓછી છે બરાબર તો એ રીતે લખાવી તો મિત્રો બીજું છે ગા જ તો બાળક પાસે અહીંયા લખવાનું છે ગા જ બરાબર એ રીતે અહીંયા જ ગ ન તો અહીં બાળક પાસે લખાવાનું છે જ ગ ના ઓકે આ રીતે લખાવશો એ રીતે મન પછી મા મા એટલે જનની માતા મમ્મી એ વસ્તુ શબ્દો પણ લખાવાના છે અને એને શબ્દોનો અર્થ પણ સમજાવશો તો તેને તરત યાદ રહી જશે પછી મગનો એક નામ છે નમ માગ નાગ જગ એક પાસ વાસણ બરાબર એ આપણે આગળ જોયું કે પાણી ભરવાનું વાસણ હોય માન છે નામ છે એ ગમે તેનું નામ હોય બરાબર એવી જ રીતે જામ ના જા જન ગગન જાગ એ રીતે બાળક પાસે અહીંયા શબ્દો લખાવવાના છે અને એને અર્થ પણ સમજાવવાનો છે તો બીજી પ્રવૃત્તિ મિત્રો જોઈશું પ્રવૃત્તિ નંબર બાર છે ઊંટની વાર્તા સરસ મજાની વાર્તા છે એક તમારે જરૂર સામગ્રીની જરૂર પડશે સ્માર્ટફોન જે તમારા હાથમાં છે તે બાળકને અહીં આપેલા ક્યુઆર કોડ સ્કેન કરીને ઊંટની વાર્તા બતાવો આ વાર્તાને તેમના ગણિતના પાઠ્યપુસ્તકના પહેલાં પાના પર જ આપી છે આ સાથે નાનું મોટું ઉપર નીચે દૂર નજીક વગેરે પણ આગળના આગળના પાનાઓમાં આપેલ છે વાર્તામાં એ મુદ્દાઓ પણ લીધા છે જે જો વાર્તા સ્માર્ટ ફોનમાં બતાવી શકો તો આ બધું બાળક ત્યાંથી શીખશે જો ફોન ન હોય તો નીચે વાર્તા આપેલી છે તે કો ઘરની વસ્તુઓથી જ તેમનું નાનું મોટું દૂર નજીક અને ઉપર નીચે શીખવું આ બધી બાબતો ગણિત માટેની પાયાની વસ્તુ છે તેથી તમારું બાળક તે ખ બરાબર શીખે તે જરૂરી છે તો સરસ મજાની મિત્રો અહીંયા વાર્તા આપેલી છે હવે તમારે અહીંયા ક્યુઆર કોડ આપેલું છે ક્યુઆર કોડ સ્કેન કરીને તમારા સ્માર્ટફોન દ્વારા તમે એ વાર્તા બાળકને સંભળાવી શકો છો અને તમારા પાઠ્યપુસ્તક જે જોરણ એકનું પાઠ્યપુસ્તક છે તે તેના ઉપર પહેલાં પાના પર જ છે આ સાથે નાનું મોટું ઉપર નીચે દૂર નજીક વગેરે જ્યાં આગળના પાના ઉપર આપેલો છે બરાબર તો એ બાળકને સમજાવો છે અને ઘરની વસ્તુ ઘરની અંદર જે વસ્તુ નાની મોટી હોય દૂર નજીક હોય તો ઉપર નીચે એ પણ બાળકને સમજાવજો જેથી ગણિતનો જે પાયાની વસ્તુ છે એ બાળક શીખી શકશે તરત તો સમ સરસ મજાની વાર્તા બાળકને સંભળાવજો અને જો તમારા પાસે સ્માર્ટફોન ન હોય તો તમે જે આ વાર્તા છે બાળકને સંભળાવવાની છે તમારે વાંચીને આ પ્રવૃત્તિ અત્યારે જોવાની છે ગીત અજબ જેવી વાત છે એ ગીત છે જે ગીતનું નામ છે અજબ જેવી વાત છે હવે તમારે ફોન સ્માર્ટફોન જોશે અહીંયા તો તમારા અહીંયા મિત્રો એક ક્યુઆર કોડ આપેલો છે આ ક્યુઆર કોડને સ્કેન કરવાનો છે અને સ્કેન કરીને બાળકને જે અહીંયા અજબ જેવી વાત છે જે ગીત બાળકને સંભળાવવાનું છે જ્યાંથી બાળક સાંભળશે અને એની અંદર જે પ્રવૃત્તિ છે એટલે કે આ બાળક આંખ નાક કાન મોઢું હાથ અને પગ ના કામ શું છે બરાબર તે પણ શીખશે બરાબર અને અંગ શરીરના અંગો વિશે પણ માહિતી મેળવશે બાળક હવે મિત્રો આ વાર્તા જો તમારા પાસે સ્માર્ટફોન ન હોય તો તમારે આ જે ગીત છે તે બાળકને સંભળાવવાનું છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે બાળક પાસે પ્રશ્નોના જવાબ મેળવવાના છે પહેલો પ્રશ્ન છે કે આપણા કયા કયા અંગો અજબ જેવા છે તો ગીતમાં લખેલું છે કે આંખ નાક કાન મોઢું આંગળી હાથને પગ જે અજબ જેવા છે ફૂલને સૂંઘતા તમે કયા અંગનો ઉપયોગ કરો છો તો દરેકને ખબર છે કે આપણે સૂંઘવા માટે શાનો ઉપયોગ કરીએ નાકનો બરાબર બાળક જવાબ આપશે એનો પગથી તમે શું શું કરો છો તો પગથી બાળક પૂછ તમારે પ્રશ્ન પૂછવાનો છે બાળક કહેશે ચાલવાનું કામ કરે છે બરાબર તો પગથી ચાલવાનું કામ કરે જેને હાથના હોય તે કેવી રીતે પોતાના કામો કરશે તો પગ દ્વારા બા જેના હાથના હોય તે પગ દ્વારા પણ પોતાના કામો કરતા હોય છે તો આ રીતે બાળક જવાબ આપશે હવે આગલી પ્રવૃત્તિ જોઈશું ચાંદો પકડ્યો જે ચૌદ પ્રવૃ પ્રવૃત્તિ નંબર ચૌદ છે તમારે સ્માર્ટફોનની જરૂર પડશે અને સ્માર્ટફોન દ્વારા તમારે એટલે કે અહીંયા જે ક વાર્તા છે બરાબર એ બાળકને કહેવાની છે અને આ વાર્તા સંભળાવીને નીચેના પ્રશ્નો પૂછવાના છે જેમાં પહેલું છે તમે વાંદરો જોયો છે તો કે હા બાળક જવાબ આપશે કે હા જંગલમાં મેં વાંદરાઓ જોયા છે વાંદરાના બચ્ચાને બચ્ચા શું શું કરે છે તો તમને ખબર છે બાળક જવાબ આપશે આની અંદર લખેલું છે કે વાંદરાના બચ્ચા શું શું કરે છે તમે વાર્તા સંભળાવશો એટલે એને થોડુંક સમજાવી દેવાનું કે તે તોફાન કરે છે ડાળી પર ઊંધા લટકે છે એકબીજાની પૂંછડ ખેંચે છે બરાબર એકબીજાને ટપલી મારે છે ને હૂંપાઉપુ કરી મૂકે છે ને અંધારું થાય તો પણ જમપતા નથી બરાબર તે રીતે તમે ઘરમાં શું શું તોફાન કરો છો તો તમે જે ઘરમાં તોફાન કરતા હોય તે બાળકને સમજાવવાનું છે બરાબર ને અને બાળક કહેશે કે અમે આ તોફાન કરીએ છીએ બરાબર બાળક પાસે લખાવજો તમે નાહવાની ડોલ ભરી હોય તેમાં જોયું તેમાં જોયું છે તેમાં શું શું દેખાય છે તો જ્યારે અહીંયા વાર્તાની અંદર છે તો કે વાંદરો છે અને જ્યારે ઝાડ ઉપર લટકી રહ્યો હતો ઊંધો બરાબર ત્યારે તેને તળાવના કાંઠે ઉપર એક ગોળ મોટો ચાંદો જોયો અને બચ્ચાને ધીમે ધીમે જગાડે બરાબર અને ચાંદાને જે વાંદરાઓ તેમને થયું કે આ મોટું ફળ છે તેવી રીતે તમારે પણ જે નાહવાની રોલ છે એમાં શું શું દેખાઈ રહ્યું છે તે તમારે લખવાનું છે ધારો કે તમારો પડછાયો અંદર દેખાશે બરાબર આ રીતે હવે પ્રવૃત્તિ નંબર પંદર છે ટીનું અને ફુગા તમારે એક સ્માર્ટફોન લેવાનો છે અને સ્માર્ટફોન લઈને અહીંયા ક્યુઆર કોડ આપેલો છે તેને સ્કેન કરવાનો છે અને સ્કેન કરશો એટલે તમને જે એક વાર્તા છે ટીનું અને ફુગાને એ બાળકને દેખાડવાની છે અને બાળક જોયા પછી તેની વાર્તા તેમના આપણા જે ઘરના સભ્યો છે મમ્મી હોય પપ્પા હોય દાદા દાદી ભાઈ બહેન એમના સામે એમને કહેવાનું છે કે તું વાર્તા ચાલ અમને સંભળાવ બરાબર આ રીતે બાળકને વાર્તા કહેવાની ઢબ પણ વિકસશે તો પ્રવૃત્તિ નંબર પંદર આપણે જોઈએ પછી પ પ્રવૃત્તિ સોળ છે રંગપૂર્ણિ છે નીચે આપેલા ચિત્રમાં બાળકને મનગમતા રંગો પૂરવા કહો અને ચિત્રમાં શું કેટલું દેખાય છે તે ગણી અને નીચેની ખાલી જગ્યામાં લખવાનું કહો બરાબર સરસ મજાનું મિત્રો ચિત્ર આપેલું છે જો તમે અહીંયા જોઈ જ રહ્યા છો કે આ વાદળનું ચિત્ર છે આ સૂરજનું છે અહીંયા પર્વતો છે પછી અહીંયા વૃક્ષો આપ છે બરાબર પછી નદી છે હોડી છે અહીંયા પથ્થર છે સરસ મજાનું પ્રાકૃતિક ચિત્ર છે એ તમે જોઈ જ રહ્યા છો અને નીચે ખાલી જગ્યા આપેલી છે તો એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે બરાબર ચાલો તો આપણે ચિત્રમાં તમે સરસ મજાના રંગ પૂરી દેજો અને રંગ પૂર્યા પછી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે કે સૂરજ તો કે ખાલી જગ્યા છે તો સૂરજ કેટલા છે તમે જુઓ છો ચિત્રમાં કે સૂરજ એક જ છે બરાબર આ રીતે તેવી જ રીતે પહાડ તો પહાડ કેટલા છે તો અહીં તમને દેખાઈ રહ્યા છે પહાડ એક અને બે એ પહાડ છે તો ખાલી જગ્યામાં લખવાનું છે બે ઝાડ કેટલા છે તો તમને અહીંયા ઝાડ દેખાઈ રહ્યા છે કે એક છે ઝાડ આ બે નંબર અને આ ત્રણ નંબર એટલે કે કુલ ઝાડ ત્રણ છે તો બાળક પાસે લખાવાનું છે એ જ રીતે વાદળ કેટલા છે તો વાદળ તમે જોશો કે ઉપર છે વાદળ આ એક નંબર વાદળ બે નંબર ત્રણ અને ચાર આમ કુલ વાદળ ચાર છે ઓકે એવી જ રીતે પથ્થર તો ચિત્રમાં પથ્થર કેટલા આપેલા છે તો ચિત્રમાં જોશો તો કે અહીં એક પથ્થર બે ત્રણ ચાર પાંચ અને છ કુલ છ પથ્થર છે બરાબર અને બાળક તેના જવાબ આપશે જેથી કરીને બાળક ચિત્રનું અવલોકન પણ કરશે અને ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર પણ લખી શકશે બરાબર સરસ મજાની આપણે પ્રવૃત્તિ જોઈ હવે મિત્રો અહીં વાલી માટે છે કે મારી દિનચર્ચા આ પત્રક વાલીએ ભરવાનું છે હવે તમારે અહીંયા તારીખ આપેલી છે કે જુલાઈ મહિનાની અંદર આ તારીખ લખવાની છે અને તારીખના આધારે તમારે કે કરી શીખીએ પ્રવૃત્તિનો કેટલો સમય લાગ્યો એક પ્રવૃત્તિમાં ભણવાના વિડીયો જોયા તો કેટલો સમય લાગ્યો રમત ગમતને કસરત કરતાં કેટલો સમય લાગ્યો અને શિક્ષક સાથે ફોન પર વાત થઈ જે દિવસે વાત થઈ હોય તે ખરાની નિશાની કરવાની છે જે આ વાલીએ ભરવાનું છે તો મિત્રો સરસ મજાની આપણે આ પ્રવૃત્તિ જોઈ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને બીજા જે ધોરણ એકમાં ભણતા હોય તે આ વિડીયો જોઈ શકે